તમિલનાડુના મધુરાઈમાં પરંપરા પ્રમાણે શરૂ થઈ ચૂકી છે જલ્લીકટ્ટુની ઉજવણી, જ્યાં આ વખતે અહીં 700 આખલા અને 730 લોકોએ લીધો છે ભાગ. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે. લગભગ 1000થી વધુ પોલીસ કર્મીઓની ફોજ અહીં તૈનાત રહેશે. જલ્લીકટ્ટુ તમિલનાડુના ગ્રામ્ય વિસ્તારોની એક પરંપરાગત રમત છે, જે પોંગલના તહેવાર પર આયોજિત કરવામાં આવે છે, જેમાં સ્થાનિક યુવકો આખલાને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો કરતા હોય છે. મદુરાઈના અવનીપુરમમાં આજે સવારે જલ્લીકટ્ટુનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સમગ્ર આયોજન પર દેખરેખ રાખવા માટે મદ્રાસ હાઈકોર્ટના 3 નિવૃત્ત ન્યાયાધીશોની એક સમિતિ બનાવવામાં આવી છે. નિયમ પ્રમાણે આખલા અને તેને કાબૂમાં કરનાર વ્યક્તિને મેડિકલ ચેકઅપ બાદ જ મેદાનમાં ઉતારવામાં આવે છે. આયોજન પ્રમાણે પ્રત્યેક કલાકે 75 લોકો મેદાનમાં ઉતરશે. આ સમગ્ર આયોજનનું સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ પણ કરાશે. બે તરફ આ ઉજવણી દરમિયાન કોઈ ઘાયલ થાય તો તેને સારવાર માટેની પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 30 સભ્યોની મેડિકલ ટીમ ત્યાં તૈનાત છે, જેમાં ડોક્ટર, નર્સ અને 10 જેટલી એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાય છે. આ ટીમ આખલા અને તેને કાબૂમાં લેનારા વ્યક્તિ પર સતત નજર રાખી રહી છે. જલ્લીકટ્ટુ વિશે આપને થોડી વધુ વિગતે વાત કરીએ તો આખરે તમિલનાડુના ગ્રામ્ય વિસ્તારોમાં તેની ઉજવણી કરાય છે તે પણ આખરે ખાસ છે, કારણ કે જલ્લીકટ્ટુ એ મંચુ પોંગલ તહેવારની એક રમત છે કે જેની ઉજવણી પોંગલના ત્રીજા દિવસે કરવામાં આવતી હોય છે. આ દિવસે પશુઓની પૂજા કરવામાં આવે છે અને આ વિધિ અંતર્ગત જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવે છે. જલ્લીકટ્ટુ 2500 વર્ષોથી સતત અહીં મનાવવામાં આવી રહેલી રમત છે કે જેમાં આખલાના શિંગડામાં સિક્કા અથવા તો નોટ ફસાવી દેવામાં આવે છે અને ત્યારબાદ આખલાને ભડકાવીને ભીડ એકત્ર કરી તેને છોડી દેવાય છે અને રમતમાં ભાગ લેનારા લોકો આખલાને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરે છે. આખલાને ભડકાવવા માટે તેમને દારૂ પીવડાવવાથી લઈને તેમની આંખોમાં મરચું પણ નાખવામાં આવે છે. એટલું જ નહીં, આખલાની જે પૂંછડીને પણ મચડવામાં આવે છે જેથી તે ઝડપથી દોડી શકે. પણ પશુઓ સાથે થતી આવી ક્રૂરતાને લઈને સુપ્રીમ કોર્ટ આ રમત પર પ્રતિબંધ ફરમાવ્યો હતો, તેમ છતાં અહીંના લોકો તેમાં ખૂબ જ જોશ સાથે ભાગ લેતા હોય છે.